હા સર, અમારી ફોન મર્ચન્ટની એપ્લિકેશન છે એમાં તમને બધી ઇન્ફોર્મેશન મળી જશે, અને તમારે ફોનનો ડેમો જોવો હોય તો અમે તમને ઘરે આવીને બતાવી જશું. તે છતાં તમારી પાસે ટાઈમ હોય, તમારી 14 શાખા છે, તો તમે સુરતમાં કોઈ પણ જગ્યાએ જઈને વિઝિટ કરી શકો છો. અને સર્વિસની પણ કોઈ ચિંતા નથી, અમારા પોતાના સર્વિસ સેન્ટર્સ છે, તો તમે આવીને ત્યાં વિઝિટ કરો અને તમને કોઈ ધક્કા પણ નહીં ખવડાવશે. એ સર ટ્રસ્ટ, અરે ફોન મર્ચન્ટ છે સર, કોઈ બીજી આદુ ફાલતુ જગ્યા થોડી છે, એ ટેન્શન નહીં લો તમે. હા સર, થઈ જશે. થેન્ક યુ. ચાલ ચાલ, એ બધું હું કહે હું કહે. દોસ્તો કેમ છે? વેલકમ ટુ ફોન મર્ચન્ટ સર. હા તે લાવ, કોઈ સસ્તો ફોન બતાવો. સસ્તો સર? સારો ફોન લે ને. અરે ફોન હારો વરાથી વધારે ચાલતો નથી, એ અને ગર્લફ્રેન્ડ વરાથી વધારે ટકે જ નહીં. તું લાવ સસ્તો બતાવ ને દોસ્ત. ના ના ભાઈ, તમે સારામાં નો ફોન આપો. સર કેટલો સારો ભાઈ છે, કેટલું સારું ઈચ્છે છે તમારો. કોઈ સારો બારો નહીં, માથાનો દુખાવો છે આવ્યો આ માણસ. મને તો એ નથી ખબર પડી કે મારા આવ્યો પછી મમ્મી પપ્પાને એની જરૂર હું પડી ક્યાંને લાવ્યા. કાશ કે રાતે હું જલ્દી હુઈ નહીં ગયેલો હતો, રડતો હતો તો આવતે જ નહીં. તમને ખબર ના, મમ્મી પપ્પાને છોકરી જોઈતી હતી એના બદલે આવી ગયો. જેવો તો કાનમાં બુટ્ટીઓ પહેરાવી છે. એ બધું છોડો, તમે છે ને હારામાંના ફોન બતાવો. આ ભાઈ 6 મહિનાથી બધા ફોન વાપરે નહીં, એના બધા ફોન મને આપી દે. હા યાર, નાના ભાઈ આ બધા દુઃખ સહન કરવાનું. તો શું યાર, તમને શું ખબર, આના બધા જૂના કપડા મારે પહેરવા પડતા. એ તો છોડો, હું લેફ્ટી બેટિંગ કરું ને આમ આવો ભાઈ રાઇટી બેટિંગ કરે, એટલે પછી મારે રાઇટીના ગ્લોવ્સ પહેરીને રમવું પડતું. આરાના લીધે મારું ક્રિકેટનું કરિયર પણ પૂર્ણ વિરામ મૂકી દીધું. સોરી બેનને, કરિયર કે ઉતારું? સોસાયટીમાં 10 રનથી વધારે માહિતા નથી, ક્રિકેટના કરિયરની વાત કરે. એ તો છોડો, મેં સાયન્સ લેવો હતો પણ આના લીધે મેં કોમર્સ લેવું પડ્યું. આના લીધે મારા કરિયર ને બધા જીકાઈ ગઈ. કેવું કરિયર? તારી બેન ને કેવું કરિયર? 9મા ધોરણમાં અને ધક્કા મારીને મેથ્સમાં ચડાવેલો હતો, તું સાયન્સમાં કરિયર ની વાત કરે. કઈ બી કરીને એન્જિનિયર તો બની જતે ને. આ ભાઈ ની જેમ કશે નોકરી તો મળી જ જશે. એન્જિનિયરિંગ શું એન્જિનિયરિંગ? તને ખબર 3 મેથ્સ આવે એન્જિનિયરિંગમાં. તો આવું થયું તો મેથ્સ વગર ને એન્જિનિયરિંગ પર. ને તું કાર ને તારી બેન ને તારી બેન ન કરે ખબર, આપડી કોઈ બેન નહીં. પણ મેં તને જ બેન માનું છું. તે મારી લાડકી. તું ભાઈ સસ્તો જ ફોન આપી દોસ્ત. ભાઈ તું સારો જ મોબાઈલ લે, મારા ઘરમાં બી હું નાનો જ ભાઈ છું, એટલે મને નાના ભાઈ ની વ્યથા ખબર છે. સસ્તો ફોન આપી તને કે છે તું કરા ઘરે બી વ્યથા ભાઈ. બરાબર ભાઈ, ફોન આપ તું. બરાબર, સસ્તો ફોન આપ. જરૂર યાર, દિવસ નું આઈફોન તો તમે મોકલાવ્યો જ નહીં યાર. કેટલી વાર કહેવાનું તમને, મોકલાવો નહીં યાર. એપ પરથી કીધું છે કે મોકલાવો ઘરે ડેમો આપવા આવો. યુઅર સિમ વાળો આઈફોન કે બી ઘરે? હા યુઅર સિમ વાળો આઈફોન. હા તો આ લોકો ની એપ છે ને, એ લોકો નવી સર્વિસ ચાલુ કરેલી છે, ઘરે આને ડેમોન્સ્ટ્રેશન આપી જાય. તો મેં લોકો ને 2 દિવસ થી કહું કે યાર મને ડ્યુઅલ સિમ વાળો આઈફોન આપો, આઈફોન આપો, તો આવતા જ નથી એ લોકો. સર ડ્યુઅલ સિમ વાળો આઈફોન થોડી આવે, હું એ જ કેમનો સમજાવ, સમજતા જ નથી સર. પણ એ થોડો મારો થોડો પ્રોબ્લેમ, લાવો ગમે ત્યાંથી યાર. તમે ભાઈ ચાલ ભાઈ, મારા ભાઈ ને ફોન બતાવો ને. હા તું મને સસ્તો ફોન બતાવો. તું તો પેલો જ ને ટોટાપુરી કેરી વાળો, ગયા વખતે વેલેન્ટાઇન ના દિવસે પોતાની ગર્લફ્રેન્ડ આરો અહીંયા ફોન લઈ ગયેલો તે જ તું. ફોન લઈ ગયેલો ગર્લફ્રેન્ડ આરો ગીત. હે જબરી સિસ્ટમ છે હે અનિયે, તમને ખબર છે મમ્મી એને દહીં લેવા મોકલે તો 50 રૂપિયા આપે. ખાલી 30 રૂપિયા દહીં લાવે ને 20 રૂપિયા કાપસી મારી જાય. એ 20-20 રૂપિયા જમા કરીને હું ગીફ્ટ આપું ગર્લફ્રેન્ડ ને ગીફ્ટ. શરમ લાગે તને? મારી તો એક બી બાય છે જ નઈ, દાદી નાની બંને તો ગુજરી ગઈ. તું કઈ બાય માટે ફોન લઈ ગયો? કોઈ બાપ બાય 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 જૂના ફોન ઘસું છું, લોકો લીલા લેર કરાવે છે. શરમ નહી લાગતા નાના ભાઈ ના તડપાવતા? તું આવ ગરમ મમ્મી અમે બધા બોમ્બ ફોડો. અને આપની યાર આઈફોન ડ્યુઅલ સિમ યાર. સર 5 મિનિટ ઉભો રહો, પહેલા અલગ નો પતાવી દો એટલે તમને કોઈ. અરે સોરી યાર, તું બધું ભૂલી ગયો. હું તો તું નલ્લો તો ત્યાં તું તને મારી ખૂટી આપી દેતો હતો, તને રિક્ષામાં બહાર બેહવા દેતો હતો, તને મારા કરતા પહેલાં બેટિંગ પણ મૂકતો હતો, તને હું મારી વિડીયો ગેમ રમવા દેતો હતો, પછી તને રિમોટ બી કનેક્ટ કરતો હતો. તને ખબર પડે છે કેટલો હું તને આવું નહીં કર પ્લીઝ. ખૂટી કેમ આવતો ખબર? કારણ કે ભાવતી નહીં. રિક્ષા પાસે કેમ બેહવા દેતો ખબર? એક વાર હું ગાડી પર બેહેલો તો ગાય પૂછી માં જ દીધી, નાકમાં બાળ ગયેલા. એ તો છોડો, ક્રિકેટ પર ઓપનિંગ કેમ મોકલે ખબર? કેમ કે પેલાઓ બોલર આમે બેટિંગ કદમ ફાટે જેવી. એવું એવું કંઈ નથી. તું બીજું શું, તું એક કામ કર, તું નવો ફોન લઈ જે, મેં જૂનો ફોન વાપરો. બસ તું ખાલી મમ્મી નહીં કરો હે પ્લીઝ, હે ને, હે ને. એક આઈફોન એક્સપેક્ટ કર. ઓ બા આટલો મોઘો?
અરે સર ચિંતા નહીં કરો, ઈએમઆઈ ઓપ્શન છે અમારા પાસે, મારે હફતે હફતે આપવાનો. ઓ બાઓ બાઓ આ તારી કરણભાઈ એક આઈફોન 10 પેક કરી દેજો ને સર માટે. હું એક્સ છું, એક્સ છું. આ તારી એક્સ ના ખર્ચા કરતા આ ખર્ચો સસ્તો છે. પણ કેટલો કેવું મમ્મી ને કેવું ના ના કઈ કેટલી વાર આ લોકો તમે ફોન આપી દીધો જો આ છે ને આઈફોન છે Hello guys, if you like this video, please like, share, subscribe, also comment. અને જો તમને કોઈ આવો મોબાઈલ જોઈતો હોય તો પ્લીઝ વિઝિટ ધીસ ફોન મર્ચન્ટ્સ, ઓર તમે લોકો એપ ડાઉનલોડ કરી શકો છો અને ઘર બેઠા ડેમોન્સ્ટ્રેશન લઈ શકો છો. They have 14 stores. Yeah, 14 stores all across the Surat, so you can visit any of this branch. હા, પણ ડ્યુઅલ સિમ વાળો આઈફોન નહીં મળશે. લાગી શકે છે. બાય. બીજી રીતે. બાય. Bye.